ના એસજી હાઈવે વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. શહેરમાં તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે પછીની કલાકો અમદાવાદીઓ માટે મહત્વની રહેશે. તો અમદાવાદના એસજી હાઈવે સહિતના તમામ મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ નજીકથી પસાર થશે તેની અસરો છે તે શરૂ થઈ ચૂકી છે. ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અને વરસાદ સાથે ભારે પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે. ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ ગાંધીનગર જે હાઈવે છે એસજી હાઈવે છે તેની સાથે આસપાસના વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ ભારે વરસાદ છે તે અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે. તો પવન પણ ફૂંકાવાની શરૂઆત છે તે હવે થઈ રહી છે. એટલે કે જે અહીંયા કામ ચાલુ છે બ્રિજ નિર્માણનું ત્યાં ઓલા જે બેરિકેડ્સ રાખવામાં આવ્યા હતા તે બેરિકેડ્સ પણ પડી ગયા છે અને સાથે જ તમામ વૃક્ષો છે તે પણ હલી રહ્યા છે અને સતત વરસાદ છે તે પડી રહ્યો છે. એટલે કે જે તાવતે વાવાઝોડું સીધું અમદાવાદને હિટ નહીં કરે પરંતુ અમદાવાદના જિલ્લા છે તેમાંથી આ વાવાઝોડું છે તે પસાર થનાર છે અને તેને જ લઈને હાલ માહોલ છે તે અમદાવાદમાં બની રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છે તે રાજ્યભરમાં છે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં ગીર સોમનાથમાં અને ભાવનગરમાં જે રીતે વાવાઝોડું ટકરાયું અને ત્યારબાદ જે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા એટલી અમદાવાદીઓ નહીં પરંતુ હાલ જ્યાં સુધી આ ખતરો ટળી ન જાય ત્યાં સુધી સીએમ રૂપાણીએ પણ એવી અપીલ કરી છે કે લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે. અમદાવાદ કલેક્ટરે પણ કહ્યું છે કે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહ્યા છે. સતત પવન છે તેની ગતિ છે તે હવે વધી રહી છે તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે વાવાઝોડાનો ખતરો છે ચોક્કસથી અમદાવાદને કોઈ મોટી અસર નથી થવાની પરંતુ હાલ સાવચેત રહેવું અને ઘરમાં રહેવું છે તે ખૂબ જરૂરી છે. કારણ કે કોરોના કાળ પણ છે અને વાવાઝોડું પણ છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. કેમેરા પર્સન અભિષેક પંચાલ સાથે રિક્ષિત ઠકરાર વીટીવી ન્યૂઝ અમદાવાદ.